जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 6 यूनिट 2 एक्टिविटी 3 जोईशु। एक्टिविटी 3 में सरस मजानी एक स्टोरी छे, तो एक रमूजी स्टोरी छे, बराबर छे। तो आपने चित्र में देखाय छे, जुओ हाथी छे अने उंदर छे, बराबर। तो आप आज मस्त वार्ता सांभळीए। चलो, शू छे टाइटल? आई चेकड इट एटले शू छे के आई एटले हूँ, चेकड चेक कर्युं, ते एटले के मैं ते चेक कर्युं हतुं, बराबर छे। वार्तानुं नाम एवुं छे के मैं चेक कर्युं हतुं। तो आपणने विचार आवे के एवुं केवुं वार्तानुं नाम छे, बराबर ने। तो आपणे वार्ता जोईए तो आपणने ख्याल आवी जशे। चलो जुओ, once there was an elephant, once એટલે એક વાર, there was એટલે ત્યાં હતો, an elephant એટલે હાથી, એક વાર ત્યાં એક હાથી હતો, people called him મોટુ, people એટલે કે લોકો, called એટલે કહેતા હતા, him એટલે તેને, એટલે કે હાથીને, તો મોટું શું કહેતા હતા લોકો, તેને મોટું કહેતા હતા। હી હેડ અ ફ્રેન્ડ એટલે કે તેને એક મિત્ર હતો। હી વોઝ અ રેટ એ મિત્ર કોણ હતો, રેટ એટલે કે ઉંદર હતો, બરાબર ને। તો હિઝ નેમ વોઝ છોટુ, તેનું નામ શું હતું, છોટું। હાથીનું નામ શું હતું, મોટું, અને ઉંદરનું નામ શું હતું, છોટું। બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ એટલે કે બોથ એટલે બંને, છોટું અને મોટું બંનેને લવડ સ્વિમિંગ એટલે કે એમને સ્વિમિંગ કરવાનું બહુ જ ગમતું હતું। વન ડે એટલે એક દિવસ, મોટું વોકડ એટલે કે મોટું વોકડ ચાલતો હતો, ટુ ધ રિવર એટલે કે નદી કિનારે, બરાબર છે। હા, તો નદી આગળ ચાલતો હતો। હી એન્ટર્ડ એટલે પ્રવેશ કર્યો, બરાબર છે, પાણીમાં એટલે કે તે પાણીમાં ગયો, બરાબર છે। આ ભૂતકાળની વાત છે, કારણ કે બધા ઈડીવાળા ક્રિયાપદ છે, જોયા ને। હા, હી એન્જોયડ, એન્જોયડમાં પણ જુઓ ઈડી લાગેલો છે। હી એન્જોયડ સ્વિમિંગ એટલે કે તેને સ્વિમિંગની મજા માણી હતી, ફોર અ લોંગ ટાઈમ એટલે બહુ લાંબા સમય સુધી, એટલે કે તે બહુ લાંબા સમય સુધી પાણીમાં સ્વિમિંગ કર્યા કરતો હતો, એટલે કે નહાયા કરતો હતો। ધેન છોટુ ઓલ્સો અરાઉન્ડ ધેર, ધેન એટલે પછી, છોટુ ઓલ્સો એટલે પણ, એરાઇવડ એટલે પહોંચ્યો, ધેર એટલે ત્યાં, તો પછી છોટું પણ ત્યાં પહોંચ્યો। હી લુકડ એટ મોટું એટલે કે તેને મોટુંને જોયો, લુકડ એટલે જોયો, લુકનું પાસ્ટ ટેન્સ છે લુકડ, એન્ડ શાઉટેડ, શાઉટનું શું થશે પાસ્ટ ટેન્સ, શાઉટેડ। તો મોટુંએ તેને મોટુંને જોયું અને બૂમ પાડી, સાઉટ એટલે બૂમ પાડવી, તો બૂમ પાડી હતી, તો શું બૂમ પાડી, મોટું કમ આઉટ ફોર એ મિનિટ, શું કહે છે, મોટું એક મિનિટ માટે બહાર આવ, કમ આઉટ એટલે બહાર આવ। મોટું આન્સર્ડ, મોટુંએ જવાબ આપ્યો, આન્સર્ડ એટલે જવાબ આપ્યો, ડોન્ટ ડિસ્ટર્બ મી, આપણે કહીએ છીએ ને આપણને કોઈ કહે, આપણે કંઈક કામ કરતા હોય તો આપણને કોઈ કહે તો કહેશે ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ડિસ્ટર્બ કરીશ નહીં। આઈ વિલ નોટ કમ આઉટ એટલે આઈ વિલ નોટ અહીંયા આવ્યું, વિલ નોટ કમ એટલે ભવિષ્યકાળ, એટલે કે હું બહાર આવીશ નહીં। લેટ મી સ્વિમ એટલે કે ચાલ મને સ્વિમિંગ હજી કરવા દે, બરાબર। ત્યાર પછી બીજો પેરેગ્રાફ જુઓ, છોટું શાઉટેડ અગેન, અગેન એટલે ફરીથી,
छोटूए फरीथी बूम पाड़ी, कम आउट सून, लेके सून एटले जल्दी थी बहार आओ, आई से मैं कहूँ छू ने के तू जल्दी थी बहार आओ, मोटू सेड एटले मोटूए कह्यू नो आई वॉन्ट एटले के ना हूँ आवीश नहीं, बराबर छे विल नॉट, अहीं आपने विल नॉट आप्यु छे तो विल नॉट नू अहीं टूंकू रूप छे वॉन्ट, बराबर छे तो आई वॉन्ट एटले के हूँ बहार आवीश नहीं, फरीथी एज कहे छे। हवे छोटू धेन साउटेड एंड साउटेड, એટલે છોટું પછી બૂમો જ પાડવા માંડ્યો, બરાબર, મોટું વોઝ એંગ્રી એટલે કે મોટું ગુસ્સે થઈ ગયો, હી જમ્પડ આઉટ એટલે તે બહાર કૂદીને આવ્યો, ઓહ આઈ એમ હિયર નાઉ, ઓકે આઈ એમ હિયર નાઉ એટલે કે લે ચલ હવે હું બહાર આવી ગયો, ટેલ મી એટલે મને કહે, ટેલ એટલે કહેવું, મી એટલે મને, મને કહે, વોટ્સ યોર પ્રોબ્લેમ, તારો પ્રોબ્લેમ શું છે, તને શું પ્રોબ્લેમ છે, તું મને કેમ બહાર બોલાવતો હતો, એવું કહે છે, બરાબર। છોટું લુકડા એટ મોટું એન્ડ સેડ, છોટુએ મોટું તરફ જોયું અને કહ્યું ઇટ્સ ઓકે, વાંધો નહીં તું બહાર આવી ગયો તો ઓકે, યુ કેન ગો બેક નાઉ, શું કહે છે, યુ કેન એટલે તું જઈ શકે, યુ કેન ગો એટલે તું જઈ શકે છે, બેક પાછો, હવે નાવ એટલે હવે, તું હવે પાછો જઈ શકે છે, આઈ એમ સેટિસ્ફાઈડ, સેટિસ્ફાઈડ એ પણ ઈડી લાગ્યું છે જુઓ તો સેટિસ્ફાઈ, એમાં વાય છેલ્લા આવે તો વાયને કાઢીને આઈ ઈડી સેટિસ્ફાઈડ એટલે સંતોષ થયો, હું મને સંતોષ થઈ ગયો છે, ગો એન્ડ સ્વિમ જ્યાંને સ્વિમ તરા એટલે કે તરવાનું ચાલુ રાખ, એટલે જો મોટું બહાર આવ્યો ક્યારનો છોટું બૂમો પાડતો હતો તો મોટું બહાર આવ્યો ગુસ્સે થઈને કે આને શું પ્રોબ્લેમ છે તો મને નાહવા નથી દેતો અને ક્યારનો બૂમો પાડે છે બહાર આવ, તો એ બહાર આવ્યો તો તૈયારીમાં છોટુએ શું કહ્યું કે ઓકે હવે તું પાછો જતો રે, મને સંતોષ થઈ ગયો હવે પાછો જા, એટલે પેલાને કેટલો વધારે ગુસ્સો આવી જાય, બરાબર ને, તો જુઓ મોટું વોઝ વેરી એંગ્રી, શું કહે છે, મોટું વોઝ વેરી એંગ્રી એટલે કે મોટું વધારે ને વધારે ગુસ્સે થઈ ગયો, બરાબર ને, કારણ કે છોટુએ શું કર્યું, એને બહાર બોલાવ્યો અને પછી કહ્યું કે મારે હવે કંઈ કામ નથી, તું ચાલ્યો જા પાછો, સેટિસ્ફાઈડ હી આસ્ક્ડ એટલે શું કહે છે, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થઈ ગયો, તેને પૂછ્યું, બરાબર ને, તો છોટુ રિપ્લાઈડ, છોટુએ જવાબ આપ્યો, યસ આઈ એમ, યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ સૂટ એટલે કે હા મને સંતોષ થયો, શેનો, તો યુ આર નોટ એટલે કે તે નથી, વેરિંગ, વેરિંગ એટલે પહેર્યો, માય સ્વિમ સૂટ એટલે કે મારો સ્વિમિંગ સૂટ, મારો જે સ્વિમિંગ કરવાનો સૂટ છે તો તે પહેર્યો નથી, એવું મેં જોઈ લીધું એટલે મને સંતોષ થઈ ગયો, આઈ જસ્ટ ચેક્ડ ઇટ એટલે કે મેં તે ચેક કરી લીધું, તું બહાર આવ્યો એટલે મેં ચેક કરી લીધું કે તે મારો સ્વિમિંગ સૂટ પહેર્યો નથી, હવે ઉંદરનો સ્વિમિંગ સૂટ હોય એ હાથીને કોઈ દિવસ આવી રહે, હાથી તો કેટલો મોટો છે, હે ને, એટલે ઉંદર મોટુંને વધારે ગુસ્સો આવી ગયો, બરાબર ને, હા, તો અહીંયા જુઓ આપણે આઈ ચેક્ડ ઇટ એટલે કે મેં ચેક કર્યું એ આપણે સ્ટોરી જોઈ, બરાબર છે, તો હવે એના આધારે આપણે ખરા ખોટા જોઈએ, ચલો ફર્સ્ટ છે મોટું વોઝ અ રેટ, મોટું ઉંદર હતો, તો બોલો મોટું ઉંદર હતો, ના આપણે વાર્તામાં જોઈ લીધું કે મોટું કોણ હતો, એલિફન્ટ, બરાબર ને, ત્યાર પછી બીજું સેન્ટેન્સ જુઓ, મોટું એન્જોયડ સ્વિમિંગ, મોટુંને તરવાની મજા આવતી હતી, તો સાચી વાત છે, બરાબર છે, ત્યાર પછી જુઓ છોટું જમ્પડ આઉટ ઓફ વોટર,
એટલે કે છોટું પાણીની બહાર આવ્યું, પણ આપણને વાર્તામાં ખબર છે કે છોટું પાણીમાં ગયો જ નથી. પાણીમાં કોણ ગયું હતું? મોટું ગયો હતો. છોટુએ તો એને બહાર આવવા માટે કહ્યું હતું, બરાબર ને? તો આ આવશે રોંગ. ત્યાર પછી જુઓ, મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, એટલે કે મોટું બૂમો જ પાડતો હતો. તો વાર્તામાં કોણ બૂમો પાડતું હતું? છોટું, હે ને? તો 4 નંબર પણ રોંગ. ત્યાર પછી જુઓ, છોટું વોઝ સેટિસ્ફાઈડ, એટલે કે છોટુને સંતોષ થઈ ગયો હતો. તો સાચી વાત છે, બરાબર ને, કે છોટુને સ્વિમિંગ સૂટ એલિફન્ટે નથી પહેર્યો, મોટુએ નથી પહેર્યો, એવું જોઈ લીધું એટલે એને સંતોષ થઈ ગયો. મોટું ચેકડ છોટું સ્વિમ સૂટ, એટલે કે મોટુએ છોટુનો સ્વિમ સૂટ ચેક કર્યો. તો ના, કોને ચેક કર્યો હતો? છોટુએ મોટુનો કર્યો હતો, બરાબર ને? તો આપણને આવશે રોંગ. હવે લાસ્ટ જુઓ, મોટું વોઝ સ્વિમિંગ ઇન એ પોન્ડ. પોન્ડ એટલે તળાવ, પણ અહીંયા આપણને વાર્તામાં શું આપ્યું હતું? રિવર એટલે કે નદી, બરાબર ને? અને અહીંયા આપ્યું છે આપણને પોન્ડ. પોન્ડ એટલે તળાવ. તો મોટું તળાવમાં સ્વિમિંગ કરતો હતો, તો એ પણ આવશે ખોટું, બરાબર છે? તો ફરીથી જોઈ લો, ફર્સ્ટ ફોલ્સ, સેકન્ડ ટ્રુ, થર્ડ ફોલ્સ, ફોર્થ ફોલ્સ, ફાઇવ ટ્રુ, સિક્સ ફોલ્સ, સેવન ફોલ્સ. ઓકે, ત્યાર પછી નીચેની એક્સરસાઇઝ જુઓ. નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે છે? તો તે જો છોટું બોલે તો સી, અને મોટું બોલે તો એમ, અને જો બંને બોલે તો સી એમ લખો, બરાબર છે? એટલે આપણે વાક્ય જોઈએ. ડોન્ટ ડિસ્ટર્બ મી, ડોન્ટ ડિસ્ટર્બ મી, એ કોણ બોલ્યું હતું? મોટું બોલ્યો હતો, બરાબર ને? જ્યારે છોટુએ કહ્યું કે તું બહાર આવ, તો એને કહ્યું હતું કે ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ડિસ્ટર્બ ના કરીશ, મને નાહવા દે, હે ને? એટલે અહીંયા આપણે લખીશું એમ. ત્યાર પછી હી જમ્પડ આઉટ, તે બહાર કૂદ્યો, તો એ પણ આવશે મોટું. ત્યાર પછી થર્ડ નંબર, યુ કેન ગો બેક નાવ, એટલે કે યુ કેન, તું જઈ શકે છે, ગો બેક નાવ, પાછો જઈ શકે છે, એવું કોણ બોલ્યું હતું? છોટું, બરાબર ને? હા, તો સી લખીશું આપણે. ફોર્થમાં, આઈ લવ સ્વિમિંગ, મને તરવાનું ગમે છે. તો આપણે વાર્તામાં જોયું હતું પહેલાં જ કે છોટું અને મોટું બંનેને જ તરવાનું ગમતું હતું. તો આપણે ફોર્થમાં શું લખીશું? સી અને એમ બંને લખીશું, બરાબર? સી એમ, આપણને ઉપર અહીંયા કહ્યું છે કે બંને બોલતા હોય તો સી એમ લખી શકાય, તો આપણે સી એમ બંને જ લખવાનું છે. હવે પાંચમું જુઓ, આઈ એમ અ રેટ, તો રેટ કોણ હતો? છોટું. સિક્સ નંબર, આઈ હેવ અ ટેલ, મારે એક પૂંછડી છે, તો પૂંછડી તો બંનેને હોય, રેટને પણ હોય અને એલિફન્ટને પણ હોય, તો સિક્સમાં પણ આપણે લખીશું સી એમ, બરાબર છે? અને લાસ્ટ જુઓ, આઈ એમ અ બિગ એનિમલ, એટલે કે હું મોટું પ્રાણી છું, તો મોટું પ્રાણી કોણ છે? મોટું એલિફન્ટ, બરાબર ને? તો જુઓ, ફર્સ્ટમાં એમ, સેકન્ડમાં એમ, થર્ડમાં સી, ફોર્થમાં સી એમ, ફાઇવમાં સી, સિક્સમાં સી એમ અને સેવનમાં એમ, બરાબર છે? તો આ થઈ આપણી એક્ટિવિટી 3, છોટું એન્ડ મોટુંની સ્ટોરી, બરાબર છે? છોટું અને મોટું બંનેને તરવાનું ગમતું હતું, તો મોટું એક દિવસ તરતો હતો, તો છોટું એને બહાર બોલાવ્યો અને પાછો અંદર મોકલી દીધો, ને પછી શું કહ્યું કે મારે તારો સ્વિમિંગ, મારે મારો સ્વિમિંગ સૂટ ચેક કરવો હતો કે તે પહેર્યો છે કે નહીં, એટલે એને ચેક કરી લીધો. એટલે આપણે ટાઇટલ, વાર્તાનું ટાઇટલ આપ્યું છે આઈ ચેકડ ઇટ. તો એક્ટિવિટી 4 આપણે આવતા અંકમાં જોઈશું. જય સ્વામિનારાયણ.